કિંચલ જ્યારે વાત કરવામાં આવે જામનગરની જામનગરમાં અત્યારે ઠંડીની સ્થિતિ કેવી છે બિલકુલ પ્રીતિ જે પ્રકારે વાત કરવામાં સૌરાષ્ટ્રના દરિયા કિનારે ઠંડીની સ્થિતિ છે તે ખૂબ વફરવાની છે જે જે પ્રકારની વાત વાત છે છે હાલ જામનગરમાં પણ સવારથી જ રસ્તો રસ્તો તે ખાલી જમ જોવા રહ્યો લોકોની ચહલ પહલ છે જે પ્રકારે મુખ્ય રસ્તાઓના દ્રશ્ય આપ જોઈ શકો છો તો માત્ર થોડા ઘણા લોકો જ છે તે અહી જોઈ રહ્યા છે બીજી તરફ મોર્નિંગ વોકર્સ છે તે મોર્નિંગ વોકર્સ પણ વોકિંગ કરવા માટે આવી છે આપણી સાથે મોર્નિંગ વોકર્સ તેમની સાથે વાત કરીશું શું કેશો કેવી છે અત્યારે ઠંડી ઠંડી સારી છે બહુ ઠંડી છે બી સારી છે શું કેશો ઠંડીને લઈને અત્યારે બોન્ડિંગ વોક માં નીકળ્યા છો આપ ઠંડી તો બહુ સરસ છે મજા આવે એવું છે અને એમાં જામનગર નું એમ્યુઝમેન્ટ પાર્ક એટલે હું મારું જન્મસ્થળ પ્રભાસ ક્ષેત્ર અને સિડોકર ગામ પણ અહીંયા એમ્યુઝમેન્ટ માં આવું તો મને મારું બચપણ યાદ આવે છે હમ જેમ કૃષ્ણ ને ગોકુળ યાદ આવતું દ્વારકા નો દ્વારકાધીશ હતો ત્યારે એવી રીતે મને મારું બચપણ પ્રભાસ ક્ષેત્ર નું સીડોકર ગામ યાદ આવે છે એમ્યુઝમેન્ટ હું અત્યારે નિવૃત્ત પાર્ક અન્ય ઠંડીનો માહોલ છે ઠંડીમાં અમે યોગ કરવા જયસી કાયમ માટે બહુ મજા આવે છે ઠંડીમાં અત્યારે પરસે ઓછો વરે અને યોગ કરવાની બહુ મજા આવે ઠંડીમાં યોગ પણ કરી રહ્યા છીએ શું કેશો કારણ કે યોગ કરવો એ ખૂબ જરૂરી છે અત્યારે અને ઠંડીની સિઝન આપ યોગ પણ કરો છો એ ત્રણસો ને દિવસ યોગ દિવસ એમ્બિજન પાર્કમાં ચાલુ છેલ્લા દસ વર્ષ થયા દસ અગિયાર વર્ષ થઈ ગયા સવારે સાડા 7 સાત માં પણ ચાલુ છે તો ઘણા લોકો આવે છે અને ઠંડીમાં બધાને મજા આવે છે આરોગ્ય સારું રહે છે ગુજરાત રાજ્ય યોગ ના યોગ ટ્રેનર છું ધીરુભાઈ ચોવટીયા એટલે ઠંડીમાં લોકો યોગ પણ કરી રહ્યા છે ને જામનગરમાં જે યોગ છે યોગ કરી રહ્યા છે મોર્નિંગ વોકર્સ છે તે પણ આવી રહ્યા છે બીજી તરફ રસ્તાઓ છે તો રસ્તાઓ ખાલી ખમ જોવા મળી રહી છે એક તરફ વાત કરવામાં આવે આવનારા બે ત્રણ દિવસની અંદર જે પ્રકારે વાત કરવામાં આવે જે હવામાન ખાતે આગે આપી છે કે જે પ્રકારે ઠંડી છે તો ઠંડીનો પાળો વધુ ગગડી શકે છે અગાઉની વાત કરીએ તો ગઈકાલે ચૌદ અંશ સેલ્સિયસ આસપાસનું તાપમાન છે તો જામનગરમાં રહેવા પામ્યું હતું હાલ પણ જામનગરમાં ઠંડીનો જે ગુલાબી ઠંડી છે તે જોવા મળી રહી છે પ્રીતિ બિલકુલ કિંજલ કિશોર અને અંકિત આપ ત્રણેયનો આભાર જાણકારી માટે તો જે પ્રકારે ઠંડીમાં વધારો નોંધાઈ રહ્યો છે બે ત્રણ દિવસ બાદ વાદળછાયું વાતાવરણ પણ રહેવાનું છે હજુ બે દિવસ કાતિલ ઠંડી માટે તૈયાર રહેજો આવતીકાલે પણ ઠંડીથી લોકો ઠૂંઠવાશે ગુજરાતના એવા અનેક શહેરો છે જ્યાં પારો દસ ડિગ્રીથી નીચે નોંધાયો છે અને હજુ પણ ઠંડીમાં વધારો થશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે